નમસ્કાર જી, જાસ્મીન ટેક ચેનલમાં આપનું સ્વાગત છે. જાસ્મીન ટેક ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કોઈ પણ નવી અપડેટ આવે તો તમને મળી રહે. આજે આપણે વાત કરીશું ગુજરાત ગવર્મેન્ટની ડિજિટલ ગુજરાત .gov.in વેબસાઇટ વિશે, કે જે વેબસાઇટમાં આવકના પ્રમાણપત્રની એન્ટ્રી કેવી રીતે કરવી, વેરીફાઈ કરવા અધિકારી પાસે કેવી રીતે મોકલવું, તેમજ એન્ટ્રીમાં કોઈ ભૂલ હોય તો સુધારા કઈ રીતે કરવા, તેમજ સર્ટિફિકેટ કઈ રીતે પ્રિન્ટ કરવું. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરીશું. બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા એડ્રેસ બારની અંદર ડિજિટલ ગુજરાત .gov.in ટાઈપ કરીશું, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે ત્યાં જઈને પણ ક્લિક કરીને મુખ્ય વેબ પેજ પર આવી શકો છો. અહીંયા આપણે લોગિન મેનુ પર ક્લિક કરીશું. લોગિન મેનુ ક્લિક કર્યા બાદ સિટીઝન લોગિન, રજિસ્ટ્રેશન, ઓફિસ લોગિન અને સ્કૂલ લોગિન બતાવશે. તો અહીંયા આપણે સૌપ્રથમ ઓફિસ લોગિન સિલેક્ટ કરીશું. ઓફિસ લોગિન સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે જે ઈ ગ્રામના કોમ્પ્યુટર ઓપરેટરનો યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી લોગિન કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા એપ્લિકેશનના સબમેનુ એપ્લિકેશન એન્ટ્રી પર ક્લિક કરીશું. એપ્લિકેશન એન્ટ્રી પર ક્લિક કર્યા પછી આ પ્રકારનું એક પેજ ઓપન થશે. લોગિન કર્યા પછી આ પ્રકારનું એક મુખ્ય પેજ ઓપન થશે. મુખ્ય પેજ ઓપન થયા પછી સૌપ્રથમ આપણે અહીંયા એપ્લિકેશન મેનુ, તેના સબ મેનુ એપ્લિકેશન એન્ટ્રી પર ક્લિક કરીશું. એપ્લિકેશન એન્ટ્રી પર ક્લિક કર્યા પછી આ પ્રકારની એક વેબ પેજ ઓપન થશે. અહીંયા સેવાની માહિતી, તો તમારું કોઈ પણ સર્ટિફિકેટ જૂનું એટીવીટી કેન્દ્રમાં મેળવેલું હોય અને ખોવાઈ ગયું હોય તેવા કિસ્સામાં અહીંયા ઓલ્ડ સર્ટિફિકેટ આઈડી નાખવાથી શું થશે, તેનો નોંધણી નંબર, નોંધણી તારીખ, વર્ષ સિલેક્ટ કર્યા પછી ફોર ડુપ્લિકેટ સર્ટિફિકેટ ટીક માર્ક કરવાથી, તેમજ ડુપ્લિકેટ સર્ટિફિકેટ આઈડી નાખવાથી, વેરીફાઈ કરવાથી તમારું જે જૂનું સર્ટિફિકેટ અહીંયા શું થશે તેનું પણ પ્રિન્ટ આઉટ લઈ શકાય. તો સૌપ્રથમ આપણે જાણીશું કે નવીન સર્ટિફિકેટ કઈ રીતે બનાવો. તો અહીંયા સર્ટિફિકેટના પ્રકાર પર અહીંયા ગુજરાતીમાં પ્રિન્ટ આઉટ, મતલબ ગુજરાતીમાં સર્ટિફિકેટ આપણે જોઈતું હોય તો ગુજરાતી સિલેક્ટ કરી શકો, અંગ્રેજીમાં આપણી જરૂરિયાત હોય તો અંગ્રેજી સિલેક્ટ કરી શકો. તો આપણે સૌ પ્રથમ અહીંયા ગુજરાતી સિલેક્ટ કરીશું. અરજદારનું પૂરું નામ અહીંયા શ્રીમાન, પ્રથમ નામની અંદર અરજદારનું પ્રથમ નામ, એટલે અહીંયા હું અરજદારનું પ્રથમ નામ એન્ટર કરીશ. મધ્યમ નામની અંદર અહીંયા હું અરજદારનું મધ્યમ નામ એન્ટર કરીશ. છેલ્લું નામ છે તો અટક લખેલું છે, તો આપણે અટક લખવાની છે, અટક સિલેક્ટ કરીશ. જિલ્લો અહીંયા બનાસકાંઠા, તો તમારે જે તે જિલ્લો લાગતો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જે તે લોગિન આઈડી પર જે તે જિલ્લાનો છે તેવો જિલ્લો એલરેડી સિલેક્ટ થશે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તાલુકાની અંદર પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે, ફક્ત ગામ સિલેક્ટ કરવાનું રહેશે. તો તમે પોતાનું ગામ સિલેક્ટ કરી શકો. હું અહીંયા મારું ગામ સિલેક્ટ કરું છું. અહીંયા સરનામાની અંદર તમે અરજદારનું મૂળ સરનામું નાખવાનું હોય છે, તો અહીંયા તમે અરજદારનું મૂળ સરનામું નાખી શકો. અહીંયા તમે સરનામું કમ્પ્લીટ પૂરેપૂરું ફિલઅપ કર્યા પછી અહીંયા મોબાઈલ નંબરના કોલમ અંદર મોબાઈલ નંબર પણ એન્ટર કરી શકો છો. જરૂરિયાત હોય તો મોબાઈલ નંબર પણ એન્ટર કરવો. ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી, તો ઈમેલ આઈડીની અંદર એન્ટર કર્યા પછી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત નથી, માટે આપણે અહીંયા ખાલી રાખી છે. અહીંયા સેવાનો પ્રકાર, તો આપણે અહીંયા પંચાયતની એન્ટ્રી કરીએ છીએ, માટે આપણે અહીંયા પંચાયત સિલેક્ટ કરીશું. પંચાયત સિલેક્ટ કર્યા પછી અહીંયા એના સબ મેનુમાં આવકના દાખલો આપવા બાબત પાનું 307 સિલેક્ટ કરીશું. રવાનગીનો પ્રકાર જાતે, અહીંયા મહત્તમ અંતિમ નિકાલ પછી રવાનગી ફી હાઈડ હશે, તેમાં કોઈ પણ પ્રકારનું લખાણ કરવાનું નહીં. આ બધું સિલેક્ટ કર્યા પછી અહીંયા એક નવું પ્રોમ્પ્ટ ઓપન થશે. આ સાથે ભારત સરકારના ડિજિટલ લોકર પોર્ટલ ઉપર મારું સર્ટિફિકેટ અપલોડ કરવા આપું છું, સેવ થઈ જશે. અથવા તો અહીંયા સિલેક્ટ કરવાથી પણ ડિજિલોકરમાં તમારું આઈડી અપલોડ થઈ જશે. અહીંયા ડોક્યુમેન્ટની અંદર રેશન કાર્ડ, તો અહીંયા રેશન કાર્ડ સિલેક્ટ કરી રેશન કાર્ડનો નંબર એન્ટર કરવાનો. અહીંયા હું રેશન કાર્ડનો નંબર એન્ટર કરું છું. અહીંયા આધાર કાર્ડ, તો આધાર કાર્ડમાં ટિક માર્ક કર્યા પછી અહીંયા આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો હોય છે, તો અહીંયા હું આધાર કાર્ડનો નંબર એન્ટર કરું છું. નંબર એન્ટર કર્યા પછી અહીંયા બીજું કોઈ પણ પ્રૂફ હોય, ધારો કે ચૂંટણી કાર્ડ મારી પાસે છે, તો અહીંયા હું ચૂંટણી કાર્ડમાં સિલેક્ટ કરું છું અને સંગ્રહ પર ક્લિક કરું છું. સંગ્રહ પર ક્લિક કર્યા પછી ડેટા સેવડ સક્સેસફુલી એપ્લિકેશન નંબર 3 એપ્લિકેશન આઈડી અહીંયા આવી જશે. તો એપ્લિકેશન આઈડીની તમે કોપી પણ લઈ શકો છો.
માહિતી સેવ થઈ ગયા પછી આપણે અહીંયા એપ્લિકેશનના મેઇન મેનુની અંદર સબ મેનુ ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરીશું. ડિટેલ એન્ટ્રી પર ક્લિક કર્યા પછી આ પ્રકારનું એક વેબ પેજ ઓપન થશે. વેબ પેજ ઓપન થયા પછી અહીંયા જમીન બી એન્ટ્રી કરી દે તો એપ્લિકેશન અહીંયા ટોટલ એપ્લિકેશન બતાવશે. તો અહીંયા ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરવાનું રહેશે. તમે અહીંયા સર્ટિફિકેટ નંબર ફ્રોમ બારકોડ હશે તે પણ નાખીને ઓપન કરી શકો છો. આ પ્રકારનું વેબ પેજ ઓપન થયા પછી અહીંયા એપ્લિકેશન નંબર આવશે. તો તમે જે સેવ કર્યું હોય, જે મતલબ તમે જે સર્ટિફિકેટ સેવ કર્યું છે તેનો નંબર તમને યાદ હશે. તો અહીંયા ધારો કે 3 નંબરનું સર્ટિફિકેટ આપણે અહીંયા હાલ સેવ કર્યું, તો અહીંયા સિલેક્ટની અંદર 3 નંબર પર સિલેક્ટ કરી લો. 3 નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયા 3 નંબરની તમામ વિગતો ઓટોમેટિકલી ફિલઅપ થયેલી હશે. અહીંયા એપ્લિકેશન નંબર 3, તેનું વર્ષ 2019, એપ્લિકેશન ડેટ, પછી ફાઇનાન્શિયલ ઇયર, ફ્રોમ ડેટ મતલબ કઈ તારીખથી માન્ય ગણાશે, ટુ ડેટ કઈ તારીખ સુધી મતલब તેની વેલિડિટી કેટલા સમયની રહેશે તે પણ અહીંયા દર્શાવે. અહીંયા તમે 3 નંબર સિલેક્ટ કરો, 3 નંબરની જે વિગત હતી તે અહીંયા ઓટોમેટિકલી આવી જશે. ફક્ત અહીંયા ફાધર ફુલ નેમની અંદર ફાધર ફુલ નેમ એન્ટર કરવાનું રહેશે. ફાધર ફુલ નેમ એન્ટર કર્યા પછી અહીંયા રિલેશન રિલેશનની અંદર પિતા પુત્ર અંદર જો હોય તો પિતા પુત્ર સિલેક્ટ કરવાનું છે. મતલબ અહીંયા રિલેશનની અંદર પુત્ર સિલેક્ટ કર્યા પછી ડિસ્ટ્રિક્ટ તાલુકા અને વિલેજ ઓટોમેટિકલી બતાવશે. ઇન્કમ પ્રૂફની અંદર એફિડેવિટ પણ ઓટોમેટિકલી સિલેક્ટ કરેલું છે, તેમાં કંઈ પણ ચેન્જીસ કરવા નથી. ફક્ત અહીંયા એપ્લિકન્ટ ઇન્કમ, તો અહીંયા હું ઇન્કમ જે હતી એ અહીંયા હું એન્ટર કરું છું. ઇન્કમ એન્ટર થઈ ગયા પછી અહીંયા ટોટલ ફેમિલી ઇન્કમ પણ 40,000 બતાવશે. અહીંયા જો ઘરની અંદર માતા પિતાની અંદર કોઈ પણ ઇન્કમ હોય અથવા તો નોકરી કરતા અથવા બીજી કોઈ પણ ઇન્કમ હોય તો તે અહીંયા એન્ટર કરી શકાય છે. તો અહીંયા ફેમિલી ઇન્કમ ત્યાં ટોટલ બતાવશે, ના હોય તો સિલેક્ટ ના કરવાની. અહીંયા એપિક નંબર, તો મારી પાસે ધારો કે એપિક નંબર છે તો અહીંયા એપિક નંબર એન્ટર કરીશ. એપિક નંબર એન્ટર કર્યા પછી અહીંયા વેરીફાઈડ પર ક્લિક કરીશ. વેરીફાઈડ પર ક્લિક કર્યા પછી અહીંયા વેરીફાઈ કરવા, વેરીફાઈ પર ક્લિક કર્યા પછી આ પ્રકારની એક મેનુ ખુલશે. તેને આપણે હાલ આ કાર્યરત નથી માટે એરર આવે છે માટે અહીંયા ક્લોઝ કરીશું. અહીંયા રેશન કાર્ડ નંબર, તો રેશન કાર્ડ નંબરની પર રેશન કાર્ડ નંબર એન્ટર કરીશું. અહીંયા વેરીફાઈડ બટન પર ક્લિક કરી ટિક માર્ક કરીશું અને વેરીફાઈ કરીશું. વેરીફાઈ કર્યા પછી સેમ ટુ સેમ એક પ્રકારનું વેબ પેજ ઓપન થશે, પણ એરર આવે છે એટલા માટે અહીંયા આપણે હાલ ક્લોઝ કરીશું. ક્લોઝ કર્યા પછી અહીંયા વેરિફિકેશનમાં એપિક નંબર, બીપીએલ નંબર, રેશન કાર્ડ નંબર એ ફરજિયાત નથી. અહીંયા પ્રૂફ એટેચમેન્ટ, પ્રૂફ એટેચમેન્ટ આપણે જે સિલેક્ટ કરી દીધું, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ, એમાં ટિક માર્ક ઓટોમેટિક થયેલો છે. અહીંયા ફોટો એટેચમેન્ટ, ફોટો એટેચમેન્ટની અંદર ફોટો અપલોડ કરવાનો છે સાઇન કીપીનો. અહીંયા મેન્શન કરેલું છે પ્લીઝ અપલોડ ફોટો ઓફ સાઇન કીપી સાઇઝ ઓનલી, ફક્ત સાઇન કીપી સાઇઝનો ફોટો અપલોડ થશે, તેનાથી વધારાની સાઇઝ અપલોડ થશે નહીં. માટે તમારે તેની ફોટાની ક્રોપ કરી અને ઇમેજ રિસાઇઝ કરી અને સાઇન કીપીનો બનાવવાનો રહેશે. અહીંયા તમારી પાસે જો વેબકેપ ઉપલબ્ધ હશે તો અહીંયા તમે કેપ્ચર પર ક્લિક કરશો. કેપ્ચર પર ક્લિક કર્યા પછી અહીંયા લાઈવ કેમ તમને શો કરશે. શો કર્યા પછી તમે ત્યાં એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર રાખી કેમેરો અને કેપ્ચર લઈ શકશો. કેપ્ચર લઈ શકો કે અહીંયા સેવ કરીશું. અહીંયા બીજું પણ ઓપ્શન છે બ્રાઉઝ. અહીંયા તમે પહેલેથી સ્કેન કોઈ ફોટો કરેલો અથવા તો કેમેરાની અંદર વેબ કેમથી ફોટો પાડેલો હશે તો તેને એક કોઈ પણ એક જગ્યાએ ફોલ્ડરમાં સેવ કરી રાખજો. આ તો ડેસ્કટોપ પર રાખવાનો, તેને બ્રાઉઝ બટન પર ક્લિક કરી તેને બ્રાઉઝ કરવાનો. તો અહીંયા હું પહેલેથી ફોટો સિલેક્ટ કરેલો છે, સાઇઝ પણ બનાવેલ છે, તો અહીંયા હું ફોટો સિલેક્ટ કરીશ. સિલેક્ટ કર્યા પછી અહીંયા અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. અપલોડ બટન પર ક્લિક કર્યા પછી ફોટો ઓટોમેટિકલી અપલોડ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો ફોટો અપલોડ થઈ ગયો. ફોટો અપલોડ થઈ ગયા પછી અહીંયા તમે પ્રિન્ટ પ્રિવ્યૂ પર ક્લિક કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ પણ દેખી શકો છો. પ્રિન્ટ પ્રિવ્યૂ અંદર તમે દેખી શકો છો આ પ્રકારનું કુલ વાર્ષિક આવક, અરજદારનું નામ પણ અહીંયા બતાવશે. અહીંયા આપણે ક્લોઝ કરીશું. ક્લોઝ કર્યા પછી અહીંયા પ્રિન્ટ પ્રિવ્યૂ કર્યું એટલે સેવ થઈ ગયું. નહીંતર તમારે અહીંયા ફોટો અપલોડ કર્યા પછી સેવ બટન પર કરવાનું. સેવ બટન પર ક્લિક કર્યા પછી સેવ ફોટો સેવ થઈ ગયેલું પ્રોમ્પ્ટ બતાવશે. સેવ થયેલા પ્રોમ્પ્ટ બતાવ્યા પછી અહીંયા આપણે જઈશું એપ્લિકેશન, એપ્લિકેશનના મેઇન મેનુના સબ મેનુ ત્રીજા નંબરના ઓપ્શન એપ્લિકેશન સેન્ડ. એપ્લિકેશન સેન્ડ પર ગયા પછી તમે જે તે વિગત અહીંયા જે તે સર્ટિફિકેટની વિગતો ભરી છે તે સર્ટિફિકેટ બતાવશે અહીંયા. તો આપણે હાલમાં જ અહીંયા 3 નંબરની અરજી
કરી હતી, તો અહીંયા 3 નંબરની અરજી બતાવે છે. તમે વધારે અરજી કરીશો, વધારે બધું તમારે જે પ્રિન્ટ આઉટ લેવાનું હોય તે તમે અહીંયાથી ફક્ત અહીંયા ટીક માર્ક કરાવશે. ટીક માર્ક કર્યા પછી આ પ્રકારનું ચિહ્ન આવશે, ચિહ્ન આવે છે પછી અહીંયા મોકલો બટન પર ક્લિક કરવાનું રહેશે. મોકલો બટન પર ક્લિક કર્યા પછી અહીંયા મેસેજ હેઝ નોટ બીન સક્સેસફુલી એવું પ્રોમ્પ્ટ બતાવશે, પણ અહીંયા તમારી એપ્લિકેશન ઓલરેડી સેન્ડ થઈ ગયેલી હશે. એપ્લિકેશન સેન્ડ થઈ ગયા પછી હવે આપણે જોઈ ગયા છે, અધિકારી સૌપ્રથમ ડિજિટલ ગુજરાત government.in ઓપન કરશે. ઓપન કર્યા પછી લોગિન મેનુ પર ક્લિક કરશે. લોગિન મેનુ પર ક્લિક કર્યા પછી ઓફિસ લોગિન પર ક્લિક કરશે. આપણે જે એપ્લિકેશન સેન્ડ કરી હતી કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા, તે એપ્લિકેશન અધિકારીના આઈડી પર ઓટોમેટિકલી સેન્ડ થઈ ગયેલી હશે. અધિકારી અહીંયા યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી લોગિન કરશે. અધિકારી લોગિન કરશે તો આ પ્રકારની એક મુખ્ય વિપેજ ઓપન થશે. તો અધિકારી સૌપ્રથમ એપ્લિકેશનના સબ મેનુ એપ્લિકેશન રિસીવ પર ક્લિક કરશે. એપ્લિકેશન રિસીવ પર ક્લિક કર્યા પછી અહીંયા આ પ્રકારની એક વિપેજ ઓપન થશે. તે અહીંયા અધિકારી ગેટ સર્ટિફિકેટ નંબર ફ્રોમ બારકોડ તે નંબર નાખીને પણ અહીંયા અરજી જે શો કરી શકશે, અથવા તો અહીંયા અરજી નંબર, સેવાનો પ્રકાર, અરજી તારીખ, અરજી નંબર, સેવા સિલેક્ટ કરી પણ કરી શકશે. અહીંયા બીજી એક પણ રીત છે કે ડાયરેક્ટલી અહીંયા અરજી જે હશે તે શું કરતી છે, તો ડાયરેક્ટ અધિકારી અહીંયા ફક્ત અરજી સિલેક્ટ કરી અહીંયા રિસીવ પર ક્લિક કરશે. રિસીવ પર ક્લિક કર્યા પછી અહીંયા અરજી ઓટોમેટિકલી રિસીવ થઈ જશે. અધિકારી એપ્લિકેશન રિસીવ કર્યા પછી અહીંયા એપ્લિકેશનના મેન મેનુના સબ મેનુ એપ્લિકેશન અપ્રૂવ કોમ્પ્યુટર પર ક્લિક કરશે. ક્લિક કર્યા પછી અહીંયા પડતર અરજીનું પ્રોમ્પ્ટ ખુલશે. તો અહીંયા ગેટ સર્ટિફિકેટ નંબર ફ્રોમ બારકોડ તેના પરથી પણ જોઈ શકાય છે, પરંતુ અહીંયા પંચાયત વંડી સર્વિસના અંદર પણ ઓલરેડી બતાવેલું હોય છે. તો અહીંયાથી અધિકારી ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરશે. ડિટેલ એન્ટ્રી પર ક્લિક કર્યા પછી અહીંયા અધિકારી જે તે સર્ટી જે તે અરજી નંબર હશે તે અરજી નંબર અહીંયા સિલેક્ટ કરશે. મતલબ અહીંયા હવે 3 નંબર અરજી કરી હતી તો અહીંયા 3 નંબર સિલેક્ટ કરશે. 3 નંબર સિલેક્ટ કર્યા પછી આ પ્રકારની વેબ પેજ ઓપન થઈ, તેમાં તમામ વિગતો 3 નંબરની જે આપણે ફિલઅપ કરી હતી તે અહીંયા શો કરશે. શો કર્યા પછી અહીંયા ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તલાટી તમામ વિગતો ચેક કરીને અહીંયા નિર્ણય કરો બટન પર ક્લિક કરશે. નિર્ણય બટન પર ક્લિક કર્યા પછી આ પ્રકારની એક વેબ પેજ ઓપન થશે. આ પ્રકારના વેબ પેજ ઓપન થયા પછી અહીંયા મંજૂર લખેલું છે, તો મંજૂરના અંદર જે એન્ટ્રી સિલેક્ટ કરી દીધો નંબર, અરજીનું વર્ષ, મંજૂરીની તારીખ પણ હશે. અહીંયા અપ્રૂવ હશે તો અપ્રૂવના અંદર અહીંયા તલાટી નોંધ કોઈ રિમાર્ક કરવાની છે તો રિમાર્ક કરશે, અથવા તો અહીંયાથી મંજૂર કરશે. મંજૂર કર્યા પછી અહીંયાથી એપ્લિકેશન મંજૂર થઈ જશે. અરજી મંજૂર કર્યા પછી અહીંયા અધિકારી 3 નંબરનો મેનુ પ્રિન્ટ મેનુ તેના સબ મેનુ પ્રિન્ટ સર્ટિફિકેટ ઓફિસ પર ક્લિક કરશે. એક આ પ્રકારનું વેબ પેજ ઓપન થશે. વેબ પેજ ઓપન થયા પછી અહીંયા તે સર્ટિફિકેટ આપણે જે પ્રિન્ટ કરવાનું તે ક્લિક હિયર ફોર પ્રિન્ટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક હિયર ફોર પ્રિન્ટ રિપોર્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા અરજી નંબર સિલેક્ટ કરવાનો રહેશે. તો અરજી નંબર આપણે 3 નંબર અરજી કરી, 3 નંબરની અરજી સિલેક્ટ કરવાની. અરજી સિલેક્ટ કર્યા પછી અહીંયા વિગતો ઓટોમેટિકલી આવી જશે, ફક્ત અહીંયા પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક પ્રિન્ટ પર ક્લિક કર્યા પછી એક આ પ્રકારનું મેનુ ઓપન થશે. સર્ટિફિકેટની પ્રિન્ટ આવશે. આ પ્રકારનું એક સર્ટિફિકેટ ઓપન થશે, તો આપણું આ આવકનું પ્રમાણપત્ર આ રીતે તૈયાર થઈ જશે, જે 3 વર્ષ સુધી માન્ય રહેશે. અહીંયા સર્ટિફિકેટ ચેકની પ્રિન્ટની અંદર અહીંયા કચોરીની મહોર લાગશે, અને આ તલાટી કમ મંત્રી જે તે ગ્રામ પંચાયત લાગતી હોય તેનો સિક્કો અને સહી કરશે. અહીંયા પ્રિન્ટ રિસીપ્ટ પર ક્લિક કરવાથી પ્રિન્ટ રિસીપ્ટ આવશે. અહીંયા આપણે અરજી નંબર 3 હતું, 3 નંબર પર ક્લિક કરી અરજી પ્રિન્ટ પર ક્લિક કરવાની રહેશે. તો અહીંયા અરજીની એક રિસીપ્ટ આવશે. અહીંયા એક રિસીપ્ટની પ્રિન્ટ ઓપન થશે, જે આ પ્રકારની હશે. આ પ્રકારની એક રિસીપ્ટ ઓપન થશે, તો ઉપરની કોપી જે ઓફિસ કોપી તે ઓફિસમાં રાખવાની, અને નીચેની અરજદારની કોપી તે અરજદારની આપવાની રહેશે. જો તમને આ વિડીયો ગમે હોય તો જરૂરથી લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અવનવી અપડેટ મળી રહે. જય હિન્દ.